જેમાં નામપદ આપણે જોયા કે નામપદમાં જે કારક પ્રકરણ અર્થાત કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન સંબંધક અને અધિકરણ આ સાત વિભક્તિ છે આ સાત વિભક્તિમાં આપણે પ્રથમ આ વિભક્તિ જોયો કે બાલ બાલાહ એના પછી કેટલાક સંધિના નિયમો જે સંધિના નિયમ પ્રમાણે કે થાય એ નિયમ આપણે જોયો તો કે ક્યારે થાય છે કે નો ઉ કરવા માટેનો જે નિયમ તો પ્રથમ નંબર સિચ્યુએશનમાં અ પ્લસ ર પ્લસ અ હોય તો રનો ઉ થાય સેકન્ડ સિચ્યુએશન અ પ્લસ ર પ્લસ ઘોસવાન હોય તો એ ઉ થાય પછી કે ર કે મૂર્ધન્ય સ કે દંત સ એ ક્યારે થાય તે એના માટે પણ આપણે બે સિચ્યુએશન જોયા હતા એક ર પછી તરત જો તાલેવશ્ય આવતો હોય તાલેવશ મૂર્ધનશ અથવા દંતસા આવે તો એક વાર એ ર નો તાલેવશ્ય મૂર્ધનશ અને દંતસ થાય એ પણ વિકલ્પે એટલે કે ઓપ્શનલ કરવું હોય તો કરાય ન કરવું હોય તો ન કરાય सेकेंड नंबर निम के री च के छ तो अथवा तो ट अथवा तो त આવે તો થાય અર્થાત અવશ્ય થાય છે કમ્પલસરી તે રોનો તાલેબ્ય મૂર્ધન્ય અને દંતસ થાય આ ચાર નિયમ આપણે મુખ્ય આપણે જોયો તો અને એક અવગ્રહ ચિહ્ન જે છે અવગ્રહ ચિહ્ન ક્યારે થાય આ એક નિયમ જોયો હતો કે અવગ્રહ આ અવગ્રહ ક્યારે થાય છે તો અવગ્રહ માટે નિયમ એ છે એક જ નિયમ એની અંદર કે પદને અંતે એ અથવા ઓ પછી જો અ આવે તો તે અની જગ્યાએ અવગ્રહ મુકાય આ તો ઉપરના પ્રમાણે આપણે જોયો હતું કે સ ના ર પૂર્વે જો અ આવતો હોય તો તે પ્રમાણે આ ર નો ઉ વગેરે થાય રો થાય હવે હજી એક સંધિના નિયમ છે જે ઓગણીસ પાઠમાં કહે છે પાઠ નંબર ઓગણીસ માં કે એ સંધિનો નિયમ ર સના રૂવે અતો એના માટે આપણે જોયો તો परंतु जो सोना रो आ होई तो अही सोना रो पूर्वे अ हो प्लस र प्लस अ आ प्रमाण आपने जो तो। अथवा तो अ प्लस र एले रोनी पहला अ हो तो पन रोनी पहला जो आ होई तो शू थाय एटले के आ प्लस र प्लस કઈ આપણે જોયો અથવા એટલે કે અહીં આપણે હવે નિયમમાં લખશું કે ર નો લોપ ક્યારે થાય ર નો લોપ તો રનો લોપ માટે બે નિયમ છે એક આ પ્લસ ર પ્લસ ઘોસવાન હોય એકવાર આ નો લોપ થાય અથવા આ પ્લસ ર પ્લસ સ્વર આની અંદર હું તેર લખું છું એટલા માટે પછી હું સમજાવું છું શા માટે તેર લખ્યું તો એકવાર આ ર નો લોપ થાય છે આ ર નો લોપ થવાનો આ બે સિચ્યુએશન છે એક આ પ્લાસ ર પ્લાસ ઘોષવાન તો ઘોષવાન કેટલા છે બીસ છે ઘોષવાન વીસ છે તો એનો એક ઉદાહરણ આપણે જોઈ લઈએ કે આ પ્લાસ ર પ્લાસ ની અંદર જેમ કે બાલાહા ગચ્

છંત તો અહી પાછો આ બે વચ્ચે સંધિ ન થાય બીજો ઉદાહરણ આપણે લઈએ કે આ પ્લસ રો પ્લસ ઘોસવાન જે છે તો એ આ પ્લસ રો પ્લસ ઘોસવાન નો પહેલા આપણે જોઈ લઈએ કે મેઘા ગર્જંતી તો મેઘા ગર્જંતી એનો પણ સંધિ શું થઈ જાય તો મેઘા ગર્જંતી આમાં પણ કેમ કે સોના રો પૂર્વે આ છે આ પ્લસ રો પ્લસ ઘોષ છે છાત્રા એટલે સર વિસર્ગ ન રહે વિસર્ગ ન રહે વિસર્ગ નો લોપ થઈ જાય વિસર્ગ એટલે જ શું છે ર છે એ નો લોપ થઈ જાય

ઝટિતિ ગચ્છન્તિ એટલે અહીં આ બધામાં આપણે જોઈ રહ્યા છીએ કે કે આ પ્લસ ર પ્લસ ગોસબાન આવે તો એ ર નો લોપ થાય હાજી સોનાબેન શું પ્રશ્ન છે

કે અત્યારે હાલ બાલ આહા એ તો બહુ વચનમાં જ છે એટલે ત્યાં લોપ થાય છે એટલે આ પ્રમાણે જો અત્યાર અત્યાર પૂરતું તમારે નિયમ બનાવવો હોય તો બનાવી શકાય બાકી નિયમ તો આજ રાખવાનો આ પ્લસ ર પ્લસ બરાબર સર જટી થી જટી થી એટલે જલ્દીથી હાજી આ કરીશ

હવે એ જ કહે છે કે આ તમે વિસર્ગ કર્યા છો બરાબર છે તો આજ વસ્તુ તમારે અહીં આની અંદર લઈ લઈએ કે પઠન હવે પ કેવો છે અઘોષ છે ને હવે તો તે સમયે આ જો આપણે નિયમમાં શું થયો કે વિસર્ગ એટલે ર થયો એટલે કે ર ની પહેલા આ છે એટલે વિસર્ગ એટલે શું સમજવાના આપણે ર સમજવાનું કેમ ગુરુજી ર થતા પેલા બી પઠંતી હતું તો સનો ર કેમ થવા દીધો પછી એને કે અંતે સ હોય તો સનો ર થાય

जी सर हाँ बोलो ये मयूराह झटिति गच्छन्ति लिखा ना तो ये गच्छन्ति ये समझ ये में आती हाँ। जट... है तो इसलिए गच्छन्ति हो गया तो झटिति मतलब वहां पे ती आता ये कैसे समझ में आता है नहीं झटीती अब वही है। उसमें हाँ। ये क्या है कि तुरंत क्या है कि आ प्लस र झ आता है ना झटिति क्या हाँ. तो झ क्या है घोषवान है क्या अघोष है आ... यानी ये नियम तो इधर लागू तो होता है कि नहीं आ प्लस र प्लस घोषवान यानी हाँ, गच्छन्ति हाँ. के कारण यहाँ गच्छन्ति के कारण विसर्ग का लोप नहीं हुआ है यहाँ झ के कारण विसर्ग का लोप हुआ है हाँ, नहीं वो समझ में आया लेकिन वो झट्टी थी मतलब अच्छा वो पूरा अव्यय इसलिए बोल रही थी हाँ हाँ अच्छा अबय है वो ओके क्योंकि और अच्छा अबय रूप में कोई के कोई फेरफार नहीं होता है तो वो अ, कोई भी सेंटेंस हो तो उसमें झटी थी आएगा झटी थी आएगा कोई भी हो उसमें क्योंकि अबय हाँ, में, अच्छा। में मतलब कोई एक वचन फेरफार नहीं बहुवचन एक एक बचन वचन बहुवचन कर्ता कर्म करण सभी में हाँ हाँ ओके 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 हाँ जी थैंक यू ओके क्लियर यहाँ सुधी दर एक ने ર પછી બિરામ અથવા અઘોષ વ્યંજન આવે તો તેનો વિસર્ગ થાય એટલે પદાંત ર ર પછી વ્યંજન આવે તો

પાછળ જો સ્વર હોય તો આની અંદર તમને કીધું કે સ્વર અહી તેર શા માટે લખ્યા સ્વર કેટલા છે આપણે અહીં તેર જ કેમ લખ્યા કેમ કે એક આધારમાં પાટના જે છે ને એ આધારમાં પાટના સાથે એનો એક સંલગ્ન છે કયો તો અ પ્લસ ર પ્લસ અ એનો અર્થ શું થાય એનો અર્થ એવું છે કે અ પછી અ પછી ર પ્લસ પછી અ સિવાય તેર બરાબર અને બીજામાં આની સાથે કેટલી લાગે તો આ પ્લસ ર પ્લસ એમાં તો ચૌદે ચૌદ સ્વર આવી શકે બરાબર એટલે અ અ સહિત પ્લસ જો અ લગાવી દઈએ તો એ આપણે આધારમાં પાટનો પહેલો નિયમ આવી જાય કયો નિયમ અ પ્લસ ર પ્લસ અ એટલે ર નો ઉ થઈ જાય એટલે ત્યાં એ શું થાય ત્યાં એ ર નો લોપ ન થાય એટલે જ આપણે શું લીધા છે અ પ્લસ ર પ્લસ તેર સ્વર માંથી કોઈ પણ સ્વર આવે એટલે તેર સ્વર એટલે કયો સ્વર બાદ કરવાનો તો અ અ અ સિવાય કરવાનો છે અને આ પ્લસ ર પ્લસ તો એમાં ચૌદે ચૌદ સ્વર એટલે

एक शांत स्थानेज हो जो ये। ओके चलो धन्यवाद। तो आ प्लस रॉ प्लस आ जो तीर स्वर आवे तो एक एक बार लोप थाई। तो आ प्लस रॉ प्लस ये बात तीर स्वर वाला पहला उदाहरण आप एक बार जो लीजिए। तो तीर स्वर में थी कोई पने जो आउ तो होई तो तो साउथी पहला आनी अंदर

લોપ થશે એટલે એટલે શું થઈ જશે બાલ હા પછી આ બે નહીં કોઈ સંધિ ન થાય કેમ કે હજી એક સંધિનો નિયમ આવતો તો પંદરમા પાટ પાટનો નિયમ શું છે અવર્નો તેની પછી આવેલા ઈ વર્નો ઉર્વરનો રૂવ સાથે મળીને એ ઓ અરઅલ થાય પરંતુ એકવાર આ વિસર્ગ લોપ થયા પછી આ બંને બચ્ચે જોઈન્ટ એટલે કે સંધિ ન થાય ह एक थयो बीजो आज પ્રમાણે કે બીજા ની અંદર આપણે લઈએ કે ઓ પ્લસ ર જે છે તો ઓ પ્લસ ર પ્લસ આવા प्रकारे કે ઓ ની સાથે તો ઓ ની સાથે જ આપણે લઈએ જેમ કે ઉદાહરણ તરીકે બીજો હવે આમાં શું છે અ પ્લસ ર પ્લસ સર છે આમાં થઈ જશે લોપ થઈ જાય એટલે

मतलब नहीं ब, बा, बालक की, हाँ, भी की तरह है ना हाँ भीम भी बालक की तरह है आगत ही उसके बाद क्रुदंत का वो रूप है वो भी बालक की तरह फिर रूप होता है विशेष विशेषण हो जाता है वो आगे आएंगे अभी सिर्फ क्या सिचुएशन बन रहा है ये ये सिर्फ हमें अभी देखना है वो भी हाँ, कितनी क्रुदंत है हाँ बोलो सर इतने बालो बालो हो इच्छा थी मैं

જો આ પ્રમાણે આવી જાય કે બાલ અટતી આ પ્રમાણે આવી જાય તો શું થાય તો તે સમયે એનો એનો શું થઈ જશે તો આઢારમો પાઠનો ત્યાં નિયમ લાગી જશે બાલો અટ તી પછી એનો અવગ્ર ચિહ્નો લગાડીને શું કરાય બાલો ટી કારણ કે ત્યાં શું છે અ પ્લસ ર પ્લસ અ આવી ગયા છે અને આપણે એની અંદર તેર જ લેવાનું છે જો અ પ્લસ ર પ્લસ અ હોય તો આવું નિયમ શા માટે બંને જગ્યા છે આ અઢારમાં પાઠના નિયમ થી ઉ થાય છે અને આ ઓગણીસ માં પાઠ થી આ તો વિસર્ગ નો લોપ થવો જોઈએ પણ કહે છે આ સ્વર અ પ્લસ ર પ્લસ સ્વર એટલે ચૌદ એ સમસ્તીગત ફર માટે છે એ બધા માટે છે આ જનરલ નિયમ બની જાય સર્વ સામાન્ય નિયમ થઈ જાય જયારે અ પ્લસ ર પ્લસ અ હોય ત્યારે એ શું છે કોઈકના માટે পার্সোনাল નિયમ છે હંમેશા পার্সোনাল જે નિયમ હોય તે નિયમ કેવા કહેવાય મુખ્ય નિયમ કહેવાય જેમ આપણે કહીએ ને કે કોઈકના ઘરે કોઈકના પ્રસંગના એથી થી કોઈકના આખા ઘરને ઇન્વાઇટ કરે એ ઇન્વાઇટ આખા ઘરને ઇન્વાઇટ કરે તો તે સમયે આ ઇન્વાઇટ કરેલો એ શું થઈ જાય સર્વ સામાન્ય થઈ જાય અને આમાંથી જ આખા ઘરમાંથી કોઈ એક બીજી જન ઇન્વાઇટ કરે તો એની અંદર મુખ્યતા કોની હોય જે એક હોય તેનો જ હોય જે એક હોય હોય તેનો જ એ જ પ્રમાણે અહીં અ પ્લસ ર પ્લસ સ્વ આપણે કરી દઈએ છે તો સર્વ સર્વસમસ્તીગત અર્થાત સામાન્ય નિયમ બની જાય જ્યારે અ પ્લસ ર પ્લસ અ હોય તો એમાં માત્ર અ માટે નિયમ છે એટલે અ માટે નિયમ હોય ત્યારે આ નિયમ મુખ્ય તરીકે કહેવાય માટે ત્યાં એ અ + ર + અ થી એ ર નો લોપ થતો નથી પણ અ + ર + અ થી શું થાય જે ર નો ઊઠે હાજી પ્રેરણા ભયન સુપ્રશ્ન છે સર એટલે આ બાળને અટકી એ सर्वसाમાન્ય નહી થયું ને ના એ માત્રન માતા અ + ર + અ આવતો હોય તો જ થાય એ મુખ્ય નિયમ તરીકે કહેવાય આ મુખ્ય નિયમ તરીકે કહેવાય અઢારમો નો તે સમય કારણ કે તે અ નો જોયા છે એ સર્વસ્વર માટે છે કોઈકના માટે કરાયેલો હોય તો એ નિયમ મુખ્ય તરીકે કહેવાય માટે મુખ્ય નિયમ હંમેશા બળવાન હોય આવું સંસ્કૃતમાં ન્યાય છે हम्म ओके थैंक यू सर तो अभी સુધી समझी गया है कि अ प्लस र प्लस तेर स्वर आ तो होय तो एक बार र नो लोप થાય કોનાસી ભાઈ અસી ભાઈ 13 માં અસી ભાઈ હા બોલો बेन सुपर બેન સુપર છે પ્રાણામ ગુરુજી આ નીચે નું નથી સમજ્યા તો બાલ ઓટતી વાર હું તમારું 18 માં પાઠ નો પહેલો નંબર નિયમ યાદ છે 18 માં પાઠ નો

એટલે પહેલા શું લીધું આ પ્લસ અ હવે આ એ આ એના પછી પણ ર તો પણ લઈ લઈએ મયુરા મયુરા થોડું લાંબાઈ છે આનંદેન આનંદેનંતી તો આમાં પણ શું થઈ જશે મયુરા આનંદેન આનંદ બેકગ્રાઉન્ડ ચાલુ છે પ્લીઝ મ્યુટ કરશો ગાડી વગેરેનો અવાજ આવે છે નૃત્યંતિ બીજો ઉદાહરણ આપણે લઈએ સાધ ઈશ્વરમ આમાં પણ શું આવ્યો આ પ્લસ ર પ્લસ સ્વર આવેલા છે દીર્ઘ આવેલા છે તો એનો પણ શું થઈ જશે સાધક આધક નહીં વિસર્ગ લોપ થઈ જાય સાધકા ઈશ્વરમ ध्यायन्ति बालाहा कई धन्ते छात्राहा

એટલે ર નો લોપ થવાનો બે સિચ્યુએશન એક સિચુએશન શું છે કે આ પ્લસ રો પ્લસ થાય બીજું કે પછી ર પ્લસ સ્વર આવે તો લોપ થાય આમાં ખાસ એટલું જોવાનું અ પ્લસ ર પ્લસ તેર સર અને આ પ્લસ ર પ્લસ ચૌદ સર આ જગ્યાએ ર નો લોપ થાય

છાત્રા હોમ કથિ હતો કહ્યું એ પણ આગળ તમારે આવશે કેવું અર્થ થાય અને નું શું કીધું સર આગતના એટલે આવું ભૂતકાળમાં આવેલા આવેલા

Jadi, umur selesai, kamu ganti Ah,